विद्यार्थी मित्रों प्री लर्निंग प्रोग्राम श्री हर्षद विद्यालय वती हूँ जानी रमन भाई आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों आज ना अपना वीडियो लेक्चर में चैप्टर नंबर 7 भाग 1 जेमा आपणे दावा अने फरियादना पत्रों एनी अगाउ चर्चा करी हती जेमा आपणे दावा अने फरियादना पत्रों शा माटे लखाय एनी जरूरियात शू दावा ने फरियाद ना पत्रों लखवानी जरूरियात क्यारे उभी थाय एना अनुसंधान सात एक वाक्य ना प्रश्न आपणे लखेला त्यार बाद दावा ने फरियाद ना पत्रनी जरूरियात क्यारे उभी थाय आगळना वीडियो लेक्चर मां 3 मार्क नो आपणे ए प्रश्न तैयार करेलो त्यार बाद जे आपणे प्रश्न पूछावानो नथी छतां आपणे जरूरी बाबत माटे दावा ने फरियाद ना पत्र लखती वखते ध्यान मां राखवानी बाबत एनो अभ्यास कर्यो हतो। હવે આપણે પેજ નંબર 51 પર દાવાને ફરિયાદનો આપણે પત્ર આપેલો છે મિત્રો આપણે આજે પત્રનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ તમને પેજ નંબર 51 પર દાવાને ફરિયાદનો જે પત્ર આપેલો છે તો એક બાબત અહીંયા ખાસ નોંધ કરીશું કે દાવા અને ફરિયાદનો પત્ર કોણ લખે તો કે ગ્રાહક લખે કોને લખે તો કે વેપારી લખે તો આપેલ ઓર્ડર મુજબનો માલ સામાન ન મળતા પેજ નંબર 51 પર આપ મિત્રો માહિતી વાંચશું અને આ પત્ર સમજી લીધા બાદ એને નોટ ડાઉન કરી લેશું। આપેલ ઓર્ડર મુજબનો માલ સામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મેળવવાને કારણે શિલ્પા એમ્પોરિયમ કિશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખવાનો છે। તો અહીંયા મિત્રો આપણે ફરિયાદ કરતો પત્ર લખવાનો છે। ફરિયાદ કોણ કરે તો હંમેશા ગ્રાહક ફરિયાદ કરે વેપારી નહીં। અહીંયા ગ્રાહક કોણ છે તો કે શિલ્પા એમ્પોરિયમ અને અહીંયા વેપારી કોણ છે તો કે સહેલી સાડી સેન્ટર। તો શિલ્પા એમ્પોરિયમ એ ગ્રાહક વેપારી એટલે સહેલી સાડી સેન્ટરને પત્ર લખે છે। તો પત્ર લખનાર પેઢીનું નામ સરનામું મધ્ય સ્થાને આવશે। અહીંયા પત્ર લખનાર પેઢીનું નામ આપેલું છે શિલ્પા એમ્પોરિયમ। બરોબર છે શિલ્પા એમ્પોરિયમ ત્યારબાદ એનું એડ્રેસ હવે કિશનપુર એડ્રેસ વિસ્તાર આપેલો છે કોઈ બીજું એડ્રેસ નથી આપેલું છે તમે તમારી રીતે કોઈ પણ બતાવી શકો મહેતા કોમ્પ્લેક્સ કિશનપુર અમદાવાદ જમણી બાજુ ઈમેલ એડ્રેસ પત્રમાં 20 ઓક્ટોબર 2016 નાખેલી છે આપણે એના બદલે આપણી રીતે તારીખ અહીંયા નાખી શકીશું। સપોઝ આજની આપણે તારીખ નાખીએ 17 એપ્રિલ 2021 અને ડાબી બાજુ પત્ર મેળવનાર પેજ હવે અહીંયા કોને આપણે પત્ર લખવાનો છે કે સહેલી સાડી સેન્ટર ગામનું નામ આપેલું છે શહેરનું નામ આપેલું છે સુરત એડ્રેસ નથી આપ્યું તમે કોઈ પણ નાખી શકો છો વિજય કોમ્પ્લેક્સ વરાછા રોડ સુરત કોઈ પણ પિનકોડ નંબર નાખી દો 20 કોઈ ખ્યાલ ન આવે તો આપણે પત્રનો જે છેલ્લો પ્રશ્ન છે એને અનુસંધાને વિષય નાખી દો ફરિયાદ કરવા બાબત
सौ प्रथम अहिया मित्रों पत्र लखनार पेढ़ी कौन से तो के शिल्पा एम्पोरियम अहिया के दावा के फरियाद नो पत्र लखी रही है। दावा के फरियाद करवानी मुख्य बाबत छे के भाई ऑर्डर मुजब नो माल सामान न मळता उतरती कक्षा नो माल सामान गुणवत्ता वालो माल सामान अहिया मळेलो छे आने कारणे अहिया शिल्पा एम्पोरियम छे के सहेली सारी सेंटर ने फरियाद करतो पत्र लखी रही है। तो सौ प्रथम अहिया पत्र लखनार पेटी कोण आवशे शिल्पा एम्पोरियम जे पत्र लखनार छे तेनु पत्र लखनार पेटी नु नाम सरनामू मध्यस्थाने शीर्षक तरीके आपणे दर्शाववानो रहेशे। तो सौ प्रथम आपणे शिल्पा एम्पोरियम एनो एड्रेस ईशनपुर विस्तार आपेलो छे એટલે આપણે મુજબ નહીતર આપણી રીતે ન આપેલું હોય તો વિસ્તાર દર્શાવી શકું અને શહેરનું નામ આપેલું છે અમદાવાદ મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ સાહેબ આપ અહીંયા પણ દર્શાવી શકો છો ડાબી બાજુ બરોબર છે આપણે રેગ્યુલર ચેપ્ટર નંબર 5 અને 6 માં દર્શાવેલું છે તે મુજબ બરોબર અન્યથા આપણે આ રીતે પણ સમજાવેલું છે ઓફલાઈન આપણે ક્લાસમાં પછી તારીખ દર્શાવીશું ત્યારબાદ પત્ર મેળવનાર પેઢીનું નામ અહીંયા પત્ર કોને લખવાનો છે તો કે સહેલી સાડી સેન્ટર એનું એડ્રેસ પણ નથી આપેલું આપણે આપણી જાતે બનાવીશું અને વિષય કરીને ફરિયાદ કરવા બાબતે તો વિસ્તૃત આપણે જો વિષય લખવો હોય તો માલ સામાન ઉતરતી કક્ષાનો મળતા ફરિયાદ કરવા બાબતે બને ત્યાં સુધી પત્રની અંદર પ્રેઝન્ટેશન યોગ્ય કરી દેવું જેથી પત્ર જ્યારે તમે પરીક્ષામાં લખો ખાસ કરીને મિત્રો બોર્ડમાં તો તમારું પત્ર આકર્ષિત દેખાય બરોબર છે તો આ પત્ર લખનાર પેઢીનું નામ સરનામું તારીખ વિષય આખું દર્શાવ્યા બાદ હવે સંબોધનને મુખ્ય ભાગ આપણે દર્શાવી દઈશું સૌથી પહેલા પત્ર લખનાર પેઢીનું નામ મધ્યસ્થાને શીર્ષક તરીકે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ ત્યારબાદ તારીખ તારીખને નીચેની લીટીમાં ડાબી બાજુ પત્ર મેળવનાર પેઢીનું નામ અને વિષય હવે ત્યારબાદ સંબોધન અને પત્રનો આપણો મુખ્ય ભાગ શરૂ કરીશું બે મિનિટ બુક મુજબ આ માહિતી વાંચી લો આપણે એડ્રેસને આપણી રીતે બનાવવાનો પ્રયત્ન કરીશું માહિતી વાંચી અને પછી આપણે હવે મુખ્ય ભાગ આપણી રીતે બનાવી લઈએ બરોબર છે પત્ર લખનાર પેઢીનું નામ મધ્યસ્થાને મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ તારીખ પત્ર મેળવનાર પેઢીનું નામ આંતરિક સરનામા તરીકે અને વિષય બુક માટે આપણે આપેલું છે તે મુજબ હવે આપણે પત્રનો મુખ્ય ભાગ બનાવીએ સૌથી પહેલા આપણું સંબોધન શ્રીમાન અને હવે આપણે મુખ્ય ભાગ બનાવીએ આ સાથે જણાવવાનું છે તારીખ અહીંયા આપણે 17મી એપ્રિલ લાગી છે આપણે મુજબ આપણે જો કોઈ પણ તારીખ નાખી કોઈ અમે ક્યારે ઓર્ડર આપેલો હતો એ ઓર્ડર મુજબનો માલ સામાન ક્યારે મળ્યો અને એ માલ સામાન નુકસાનીવાળો ઉતરતી કક્ષાનો યાદ રાખશો અહીંયા ફરિયાદ કરવા માટેની જરૂરિયાત તો આગળ આપણે જે પ્રશ્ન ભણી ગયા હતા સાત મુદ્દાઓ જરૂરિયાતમાં એમાંથી કોઈ પણ મુદ્દાઓ અહીંયા લઈ લેવાના કે ભાઈ દાવો કે ફરિયાદ કરવા માટે કયું કારણ છે કારણ અહીંયા ઉતરતી કક્ષાનો માલ સામાન મળ્યો એનું કારણ આપણે બીજા પેરેગ્રાફમાં લેવાનું છે પણ આ સાત જણાવવાનું કે તારીખ 1 માર્ચ 2021 ના રોજ અમે આપને સાડીઓનો ઓર્ડર આપેલો હતો એ ઓર્ડર મુજબનો માલ સામાન અમે
दसमी अप्रैल 2021 ना रोज मरे थे। पहला तो पहला पैराग्राफ की अभी शुरुआत करीश के हमें आपने एक मार्च जो आपने तारीख दर्शाई हो ना रोज अमे ऑर्डर आप ऑर्डर मुजब ना माल सामान अमने कई तारीखे मेलो तो कि आ तारीखे हमने ऑर्डर मुजब ना माल सामान मेलो तो। परंतु हमें अँ बीजो मुद्दों से आप बीजा पैरेग्राफ में कि भाई आपना द्वारा मोकल माल सामान गुणवत्ता नबरी कक्षा नहीं मालूम पड़ी आपे नमूना में जो अमने कॉटन सिल्क की साड़ी बताई थी तो मोकल साड़ियों सिल्क नु प्रमाण नमूना मुजबन न हो साड़ियों में नीचे ना सोनेरी पट्टो नानी साइज में है एट माल सामान उतरती कक्षा आप मोकलेलो एवं सूचन अपने बीजा पेरेग्राफ में दर्शावा तो अँ लखशू आप द्वारा 10 एप्रिल 2021 ना रोज मोकलवामां आवेल माल सामान ઉતરતી કક્ષાનું મોકલાવેલ છે આપ દ્વારા અમને કોટન સિલ્કની સાડી જે નમૂનો બતાવ્યો તેના કરતા નિમ્ન કક્ષા એટલે કે ઉતરતી કક્ષાનું માલસામાન જે આપણો પ્રશ્ન છે ઉપર મિત્રો કક્ષાનું કૌંસમાં ગુણવત્તા વાળું માલસામાન મોકલાવેલ છે બરોબર કે ભાઈ તમે જે અમને નમૂના મુજબ માલ સામાન દર્શાવેલો હતો તે મુજબનો માલ સામાન આપના દ્વારા મોકલવામાં આવેલો નથી આપ દ્વારા અમને જે નમૂનો બતાવેલો તે નમૂના કરતા એકદમ નિમ્ન કક્ષાનો અથવા ઉતરતી કક્ષાનો અથવા ગુણવત્તાવાળો જે શબ્દ આપણે અહીંયા મિત્રો વાપરીએ માલ સામાન આપના દ્વારા મોકલવામાં આવેલો છે આપ દ્વારા જે માલ સામાન મોકલવામાં આવેલ છે તે નમૂના મુજબનો ન હોવાથી આ ફરિયાદ કરતો પત્ર લખી રહ્યા છે કે આપ દ્વારા જે નમૂના મુજબનો માલ સામાન અમને બતાવેલ તે મુજબનો માલ સામાન ન મોકલતા અમે આપને અહીંયા ફરિયાદ કરતો પત્ર લખી રહ્યા છીએ। હવે ત્રીજા પેરેગ્રાફ હવે અમારા ગ્રાહકો છે આ નમૂના મુજબનો માલ સામાન આપ ન મોકલતા ઉતરતી કક્ષાનો માલ સામાન મોકલાવે છે જે વેચવું શક્ય નથી માટે આ માલ સામાન કાં તો પરત મેળવી લેશું અથવા અમને 35% ડિસ્કાઉન્ટ આપશો જેથી અમે ગ્રાહકોને આ માલ સામાન સરળતાથી વેચવાનો પ્રયત્ન કરીએ ઝડપથી પ્રત્યુત્તર આપશો તેવી આપને નમ્ર વિનંતી બરોબર છે। અહીંયા આભાર શબ્દ વિનંતી લખો તો માની શકાય પણ ફરિયાદનો પત્ર છે એટલે આભાર શબ્દ આપણે લખીશું નહીં। આપના દ્વારા પેરેગ્રાફ મોકલાવેલ ઉતરતી કક્ષાનો માલ સામાન
અમારા માટે વહેંચવું. શક્ય નથી. આ પ્રકારનો માલ પ્રમાણ અમારા ગ્રાહકો પસંદ કરતા નથી. તેથી આ માલિકામાં આપ પરત મેળવી લેશો. અથવા 35% ડિસ્કાઉન્ટ અમને આપશો. સારી ગુણવત્તા વાળો માલ સામાન અમને મોકલી આપશો, અથવા અમને 35% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ, જે શબ્દ આપણે વાપરવો હોય એ મુજબનો આપણે અહીંયા શબ્દ વાપરી શકો છો. બરોબર? તો અહીંયા મિત્રો એક આ ફરિયાદ કરતો પત્ર અહીંયા ગ્રાહક તરફથી વેપારીને ફરિયાદ કરતો પત્ર ઉતરતી કક્ષાની ગુણવત્તા વાળો માલ સામાન મોકલવાને કારણે ગ્રાહક દ્વારા ફરિયાદ કરતો પત્ર વેપારીને લખવામાં આવી રહ્યો છે. તો 2 મિનિટ આ પત્ર જોઈ, બુકમાંથી જોઈ, આપણે અમુક શબ્દો ઉમેરેલા છે એ માહિતી મેળવી આપ વાંચી લો, ત્યારબાદ આપ નોટબુકમાં નોટ ડાઉન કરી લો. આપણે મિત્રો અહીંયા 2 મિનિટ પત્ર બુકમાંથી જોઈએ, સમજી અને
આપે નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. ફરીથી એકવાર સમજી લઈએ મિત્રો, અહીંયા ઓર્ડર મુજબનો માલસામાન ન મોકલતા ઉતરતી કક્ષાનો ગુણવત્તાવાળો માલસામાન શિલ્પા એમ્પોરિયમ મોકલવાને કારણે શિલ્પા એમ્પોરિયમ કિશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. અહીંયા પત્ર લખનાર પેઢી શિલ્પા એમ્પોરિયમ, જે મધ્યસ્થાને એનું શીર્ષક, પેઢીનું નામ, સરનામું અને શહેરનું નામ, ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ત્યારબાદ આપણે તારીખ દર્શાવી દઈશું. જમણી બાજુ તારીખની નીચેની ડાબી બાજુ અહીંયા મિત્રો પત્ર મેળવનાર સહેલી સાડી સેન્ટર, જેને આપણે ફરિયાદ કરવાની છે કે જેણે નમૂના મુજબનો માલ સામાન ન મોકલતા આપણે તેને અહીંયા દાવા કે ફરિયાદનું પત્ર લખી રહ્યા છીએ. વિષય ફરિયાદ કરવા બાબતે વિસ્તૃત લખવું હોય તો ઉતરતી ગુણવત્તા માલ સામાન મોકલવાથી ફરિયાદ કરવા બાબતે સંબોધન શ્રીમાન. ત્યારબાદ મુખ્ય ભાગ આ સાથે જણાવવાનું કે તારીખ 1 માર્ચ 2021 રોજ અમે આપને સાડીઓનો ઓર્ડર આપેલો હતો. તે ઓર્ડર મુજબનો માલ સામાન અમને 10 એપ્રિલ 2021 રોજ મળેલો હતો. આપ દ્વારા 10 એપ્રિલ 2021 રોજ જે માલ સામાન મોકલવામાં આવેલ તે માલ સામાન ઉતરતી કક્ષાનો એટલે કે એની ગુણવત્તા ખૂબ જ નબળી હતી. તો આ જે માલ સામાન આપ દ્વારા મોકલવામાં આવેલો છે, કોટન સિલ્કની સાડીઓ, આ સાડીઓ જે આપે નમૂનો બતાવેલ તેના કરતાં એકદમ નિમ્ન કક્ષાનો એટલે કે ઉતરતી કક્ષાનો માલ સામાન આપ દ્વારા મોકલવામાં આવેલ છે. તો આપ દ્વારા જે માલ સામાન મોકલવામાં આવેલ છે તે નમૂના મુજબનો ન હોવાથી અમે આપને આ ફરિયાદ કરતો પત્ર લખી રહ્યા છીએ. આપના દ્વારા જે માલ સામાન મોકલવામાં આવેલો છે ઉતરતી કક્ષાનો એ અમારા માટે વહેતો શક્ય નથી, કારણ કે અમારા જે ગ્રાહકો છે આ ગ્રાહકો ઉતરતી કક્ષાનો માલ સામાન પસંદ કરતા નથી. તેથી આ માલ સામાન આપ પરત મેળવી લેશો, અથવા જો અહીંયા આવે સમાધાન જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપણે એક મુદ્દો ધ્યાનમાં રાખવા લાયક બાબતનો મિત્રો ભણી ગયા હતા, પોઈન્ટ નંબર 8, કે શક્ય હોય છેલ્લા પેરેગ્રાફમાં આ મુદ્દો લખવાનો છે, શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન કે કાં તો માલ સામાન પરત મેળવશો અથવા અમને ડિસ્કાઉન્ટ આપશો, વોટ એવર જે પણ મુદ્દો હોય એ આપણે અહીંયા લઈ લેવાનો, કે કાં તો નુકસાનીવાળો માલ સામાન પરત મેળવી લો અને અમનો સારો માલ માલ સામાન મોકલાવો, અથવા અમને ડિસ્કાઉન્ટ આપો જેથી અમે આ માલ સામાન અમે સરળતાથી વેચી શકીએ. તો આ સમાધાન માટેની બાબત એ પેરેગ્રાફના અંતે એટલે કે છેલ્લા પેરેગ્રાફમાં આ દાવા કે ફરિયાદ કરતા પત્રમાં હંમેશા આવી જ હોય. પત્ર પૂર્ણ કરશો, આપનો વિશ્વાસ હો, તમારી સહી, કાઉન્સમાં તમારું નામ અને અહીંયા માલિક. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખશો, દાવા અને ફરિયાદ કરતા પત્રમાં ખાસ કરીને બીજા પેરેગ્રાફમાં આપણું જે દાવા અને ફરિયાદ કરવા માટેનો મુદ્દો છે એનું કારણ કે ફરિયાદ કઈ બાબત માટે છે, શા માટે આપણે ફરિયાદ કરતો પત્ર લખી રહ્યા છીએ, અહીંયા આપણે દાવા કે ફરિયાદના પત્રની જરૂરિયાત એના જે મુદ્દાઓ છે આ મુદ્દાઓમાં ત્રીજો જે પોઈન્ટ છે મિત્રો પેજ નંબર 49 પર બરોબર, કે નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાને કારણે ઉતરતી કક્ષાનો ગુણવત્તાવાળો માલ સામાન મોકલેલો છે, આ તે મુદ્દો ધ્યાનમાં લઈ અહીંયા આ પત્ર બનાવેલો છે. એટલે જે આપણું ફરિયાદ કરવા માટેનું કારણ છે એ ફરિયાદ કરવા માટેનું કારણ એ આપણે ક્યાં દર્શાવવાનું રહેશે, તો કે બીજા પેરેગ્રાફમાં. આ ખાસ બાબત આપણે અહીંયા નોંધ કરવાની છે, બરોબર છે. તો અહીંયા પત્ર નંબર મિત્રો આપણો જે આ 1 છે એ નોટબુકમાં નોટ કરી લઈ, બરોબર છે. પત્ર નંબર 1 આપણે નોટબુકમાં નોંધ કરી લેશું. અત્યારે સૌપ્રથમ આપણે દાવા અને ફરિયાદના પત્રોની ચર્ચા કરશું. 2 નમૂનાના પત્ર આપેલા છે અને 2 આપણને સ્વાધ્યાયની અંદર, કુલ સ્વાધ્યાયની અંદર 4 પત્ર આપેલા છે. એમાં પહેલો અને બીજો જે પત્ર છે એ દાવા અને ફરિયાદ કરતો છે. તો આપણે અહીંયા આ જે દાવા અને ફરિયાદનો પહેલો પત્ર જોયો, હવે પછી આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે બીજો દાવા અને ફરિયાદનો પત્ર માહિતી મેળવશું. તો આ પત્ર આપની નોટબુકમાં નોંધ ડાઉન કરી લેશો. નમસ્કાર.